बनासकांठा सरहदी विस्तारी में थराद में शंकास्पद नकली खातर झड़पवा सिलसिलो यथावत है। शहरी विस्तार बाद हवे गामडामांथी शंकास्पद खातर जत्थो झड़पाई रह्यो छे। આજે થરાદ તાલુકાના કરબુણ ગામે ગુરુકૃપા ટ્રેડ્સના માલિકના ખેતરમાં રાખવામાં આવેલો ખાતરના જથ્થા પર ખેતીવાડી વિભાગની ટીમ ત્રાટકી હતી। આ સ્થળેથી મળી આવેલી ખાતરની 116 બેગમાં શંકાસ્પદ ખાતર હોવાનું જણાતા તંત્ર દ્વારા સીલ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી। ગુરુકૃપા ટ્રેડ્સના માલિકના ખેતરમાં રાખવામાં આવેલી શંકાસ્પદ ખાતરની થેલીઓ જપ્ત કરીને તંત્રએ તપાસ આરંભી હતી। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદ તાલુકાને ખાતર વેચતા વેપારીઓએ બાનમા ગામડાઓમાં ખેડૂતોને નકલી ખાતર પકડાવી તગડો નફો કમાઈ રહ્યા છે। હજુ બે દિવસ અગાઉ થરાદ શહેરમાં ખેતીવાડી અધિકારી સેમ્પલ લઈ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ થરાદ તાલુકા ગામડામાંથી ખાતર પડ્યો છે, જેના પગલે બે ટીમો બનાવી કરબુણ ગામે પટેલ અજાભાઈના ખેતરમાં રેડ કરી હતી। આ સ્થળે શંકાસ્પદ ડીએપીનો જથ્થો જોવા મળતા ખેતીવાડી વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાં 116 જેટલી થેલીઓ શંકાસ્પદ ખાતરની મળી આવી હતી। મળી આવેલા શંકાસ્પદ ખાતરના જથ્થાના ખેતીવાડી વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ ખાતરના જથ્થાને સીલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ શંકાસ્પદ ખાતરના સેમ્પલ લેવાયા હતા। આજે કરમુણ ખાતે અમને એક ખાનગી બાતમી હતી, એ બાતમીના આધારે અમે કરમુણ ગામના એક ખેતરમાં પટેલ અજાભાઈના ખેતરમાં ત્યાં ગયા હતા, ત્યાં અમને એક શંકાસ્પદ જથ્થો જોવા મળેલો ડીએપી ખાતરનો। લગભગ 116 જેવી થેલીઓ ત્યાં આરસીએફ કંપનીની પડેલી હતી। તો ઉપરોક્ત જથ્થો ખરેખર નકલી છે કે ઓરિજિનલ જથ્થો છે? આ જથ્થા માટે અમે એના સેમ્પલિંગ પણ લેવાયા છે અને સેમ્પલિંગ લીધા પછી એને અમારી જે ખાતર ચકાસણી પ્રયોગશાળા છે એને મોકલી આપવામાં આવશે। એનું જે પણ રિઝલ્ટ આવશે, એ રિઝલ્ટ આવ્યા બાદ એની જે પણ કાર્યવાહી આગળની કરવાની થશે અમે એને કાર્યવાહી કરીશું। અને જે ઉપરોક્ત જથ્થો અમને જે મળી આવે છે, જથ્થાને અમે હાલ ત્યાં સીલ કરેલો છે। લગભગ 116 જેવી બેગો અમને ત્યાં સાહેબ ગામમાં પણ એક ગોડાઉન છે, એમાં કેટલો જથ્થો હતો અંદાજિત? ગામમાં ડીએપીનો કોઈ જથ્થો ઉપલબ્ધ નથી એમના, બધો લગભગ એમના એવી અમને તો એવા મેસેજ હતા કે આ બધો જથ્થો એમના ખેતર ઉપર પડેલો, અમે સીધા ત્યાં પછી ખેતર ઉપર જઈ અને એની કાર્યવાહી સાહેબ બીજી ટીમ એક ગામની અંદર હતી આપણી ત્યાં શું હતું? બીજી ટીમે જે વિક્રેતા હતા ટૂંકમાં ગુરુકૃપા ટ્રેડર્સ, એમને ત્યાં બીજી ટીમને ત્યાં સીધા અમે મોકલ્યા હતા અને એક ટીમ અમે સીધી ત્યાં ત્યાં કેવા પ્રકારની સાહેબ કાર્યવાહી થઈ ગામની અંદર? ગામની અંદર જે સેમ્પલ એના જે અમુક લેવાના હતા એમ સેમ્પલ ત્યાંથી લેવડાવ્યા છે દુકાનમાંથી। વેપારી અમને કોઈક નામ આપેલું છે એક્ઝેક્ટલી, એનો જવાબ જે અમને અમે એને નોટિસ આપીશું, નોટિસમાં અમને જે જવાબ રજૂ કરશે એ જવાબની અંદર એની વિગતવાર કદાચ અમને માહિતી બધી આપશે, એ ત્યારબાદ એની આગળની ગતિ અમે કાર્યવાહી કરીશું। હાલ અમે એમની પૂછપરછ કરેલી, પણ એ પૂછપરછમાં એમને કંઈ કોઈક વ્યક્તિનું નામ આપેલું હતું, નરેશભાઈ કેવું કંઈક નામ આપેલું હતું, એ નરેશભાઈ કેવું કંઈક એક્ઝેક્ટલી યાદ નથી મને, એક એક નામ આપેલું હતું એના જોડેથી આ જથ્થો લાવેલા હતા સાહેબ। આ 116 કટ્ટર લાવેલા હતા કે આ વ્યક્તિએ વેપારીએ વધારે? હવે હાલ અમને ત્યાં સ્થળ ઉપર 116 કટ્ટા જોવા મળેલા હતા, અગાઉ કોઈ જથ્થો વેચ્યો છે નથી વેચ્યો એ થોડું તપાસનો વિષય બને છે સાહેબ। આગળ જે વેચેલા હશે જેના ખેડૂત છેતરાયા છે એના ઉપર કોઈ કાર્યવાહી અલગથી થશે? બિલકુલ, જો કદાચ એને આ જો જથ્થો કોઈ આગળ વેચેલો છે કોઈ ખેડૂતને તો એની સામે પણ અમે જરૂરી કાર્યવાહી સાહેબ આ બાબતમાં ખેડૂતને શું કહેવા માગો છો તમે? ખેડૂતને એવું કહેવા માગીએ છીએ, જ્યારે પણ તમે ખાતર દવા અને બિયારણ લેવા જાઓ છો દુકાનમાંથી, તો ફરજિયાત એને વિક્રેતા જોડે લાયસન્સ છે કે નહીં એ ખાસ પહેલાં ચકાસી લેવું। લાયસન્સ લીધા બાદ જે પણ ખેડૂત માલ લે છે તો એ માલ બિલથી જ લેવાનો, ફરજિયાત એનું બિલ દરેક વિક્રેતાને આપવાનું રહેશે, ફરજિયાત કાયદામાં લખેલું છે, એટલે ખેડૂતને ફરજિયાત બિલ લેવાનું રહેશે। અને જ્યારે પણ રાસાયણિક ખાતર કોઈ ખરીદતા હોય તો રાસાયણિક ખાતરમાં સરકાર સબસિડી આપતી હોય છે, તો એ આપણા પીયુએસ મશીનથી એનું વેચાણ થતું હોય તો ફરજિયાત એમાં ખેડૂતનો અંગૂઠો આવતો હોય છે, તો ખેડૂત અંગૂઠો આપી અને પછી જ એની ખાતરની ખરીદી કરે એવી અમારી દરેક ખેડૂતને થરાદ જિલ્લાના મતલબ બનાસકાંઠા જિલ્લાના દરેક ખેડૂતોને અમારી એક અપીલ છે સાહેબ। અંદાજિત કેટલો જથ્થો હશે, કેટલાનો હશે જથ્થાની કિંમત? અંદાજિત કિંમત છે એની અને 50,000 જેવો હશે અંદાજિત જથ્થો।